વાતો જવા દો, પરલોકની બધી ઘણી વાતો કરી, પણ હવે આ માનવતાના પ્રશ્નો ઉકેલો એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આપણે સૌ એમના માર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત કરીએ અને એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. આભાર, ધન્યવાદ, હરિઓમ. બ્રિટિશ છે તો બ્રિટિશ લશ્કરના સામે લડવા માટે તમે અફઘાનિસ્તાનમાં કેમ જાઓ છો? પેલા એ બહુ નિખાલસતાથી બહુ સાચો જવાબ આપ્યો. એણે કહ્યું, અમારી નાગરિકતા માત્ર ઇસ્લામ છે, અમારું બંધારણ માત્ર કુરાન છે. બ્રિટિશ કે અમેરિકન કે ઇન્ડિયન કે ફલાણું કે ફલાણું, એ બધું ગૌણ છે, એ મહત્વનું નથી. અને અમને એમ કહેવામાં આવ્યું છે કે તારા ભાઈ ઉપર કોઈ પણ જગ્યાએ હુમલો થયો હોય તો એની મદદ કરવા જા. એટલે અમે મદદ કરવા મોકલ્યા છે ને, હજુ મોકલવાના છે. આખી દુનિયાની પ્રજાએ આમાંથી બોધપાઠ લેવાનો છે. રાષ્ટ્રની દ્રષ્ટિ એક છે, મજહબની દ્રષ્ટિ બીજી છે. મજહબ હોવો જોઈએ, ધર્મ હોવો જોઈએ, સંપ્રદાય હોવા જોઈએ, એની ના નથી. પણ એ રાષ્ટ્ર વિરોધી ના હોવા જોઈએ, રાષ્ટ્રની સાથે ગદ્દારી શીખવાડે એવા ના હોવા. પહેલા રાષ્ટ્ર પ્રેમ કરો, પછી તમે ધર્મનો પ્રેમ કરો. પણ રાષ્ટ્રને એક બાજુ મૂકો અને પછી તમે આવું કરો, કેવી રીતે સહન થઈ શકે? અને બ્રિટેને બ્રિટેન છે, એણે આજને આજ ફતવો જાહેર કરી દીધો કે જે કોઈ માણસ બ્રિટિશનો નાગરિક જો અફઘાનિસ્તાન કે કોઈ જગ્યાએ બ્રિટિશ સેનાની સામે લડવા જશે તેને ઠાર ઉડાડો. ભારત છે ને એવું બધું કરે પણ બે ચાર પાંચ વર્ષ લાગી જાય, વર્ષો લાગી જાય પછી કરે, ઉતાવળ ના કરે. પ્રચંડ બુદ્ધિ છે ને એ ઉતાવળ ના કરે. તમને ખબર હશે કેટલા વર્ષોથી ભારત બુમરાણ મચાવે છે કે આ બધા કાશ્મીરમાં તોફાન કરનારા જે સંગઠનો છે એના ઉપર પ્રતિબંધ મૂકો, પ્રતિબંધ મૂકો. અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો, ભારતે હવે મૂક્યો. એના મૂક્યા પછી 15-20 દિવસ પછી ભારતે મૂક્યો. ભાઈ પહેલા તમે તો પહેલા મૂકો ના, કે પહેલા તમે મૂકો ને પછી અમે મૂકશું. પેલા એ તરત જ ફતવો બહાર પડે, ઉડાવો ગદ્દારોને, આ દેશમાં કોઈ જગ્યા નથી. એટલે જ્યારે સરદાર પટેલ હતા અને સરદાર પટેલના સમયમાં જ આ દેખાવા માંડેલું. એક બીજો મુદ્દો યાદ રાખજો, ચાણક્ય લખ્યું છે કુશળ રાજનેતાના ત્રણ લક્ષણો છે. પહેલામાં પહેલું લક્ષણ છે તત્કાલ સચોટ નિર્ણય કરે, સાચો નિર્ણય કરે તત્કાલ. અને આ વેપારમાં પણ આ જ નિયમ છે. તમારા વેપારમાં પણ જો 100-200 પેઢીઓ તમે ચલાવતા હોવ, તમે અંબાણી હોવ કે ટાટા હોવ કે બિરલા હોવ કે ફોર્ડ હોવ કે રોકફેલર હોવ, તમારામાં તત્કાલ નિર્ણય કરવાની ક્ષમતા હોવી જોઈએ. નિર્ણય કરતા કરતા 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના નીકળી ગયા, ખાલા વાત બગડી ગઈ. પ્રદેશની કંપનીઓ જયારે એકબીજામાં મર્જર થાય છે, બે ચાર દિવસમાં નિર્ણય. આપણા ત્યાં વર્ષો લાગે છે. એર ઇન્ડિયા, ઇન્ડિયન એરલાઇન્સ, એનું કઈ આગુ પાછું કરવું હોય તો વર્ષો સુધી બધા કાગળિયા ફાઇલો અહીંથી આઈને અહીંથી, એમાં જો મંત્રી બદલાય ફરી પાછું 2-5 દિવસમાં પેલા નિર્ણય કરી નાખે. ચાણક્ય લખ્યું છે. રાજનેતા છે કુશળ રાજનેતા, એનામાં પહેલું લક્ષણ છે કે સચોટ અને સાચો તત્કાલ નિર્ણય કરે, ખોટો નહીં પાછો, ખોટો નહીં સાચો નિર્ણય કરે. બીજું લક્ષણ છે એને ભવિષ્ય દેખાતું હોવું જોઈએ, એને આવતીકાલ કેવી હોવી છે, આવતીકાલનું અમદાવાદ કેવું હશે, રસ્તાઓ કેવા હશે, દુકાનો કેવી હશે, મકાનો કેવા હશે, આવતીકાલ તમને દેખાવી જોઈએ. તમારામાંથી ઘણા ખરા સિંગાપુર ગયા હશે, ના ગયા હોય તો જરૂર જજો. તમે સિંગાપુરમાં જઈને જુઓ, એક નાનું સરખું રાજ છે, મુંબઈ જેવું રજો એક ટાઉન છે, બંદર છે. 60-60, 80-80, 100-100 માળના મકાનો, 50 બધા મોટા મોટા ઊંચા મકાનો, બધું. પણ કઈ ઝોંપડપટ્ટી ના જોવા મળે, કોઈ જગ્યાની ઝોંપડપટ્ટી ના જોવા. મારી સાથે એક બે ભાઈ હતો, મેં કહું આમાંથી તમે શું બોધપાઠ લો છો? મને કે આમાંથી શું બોધપાઠ લેવાનો હોય?
મેં કહું બોધપાઠ બધામાંથી લેવાનો હોય, અને કે તમે શું લો છો? મેં કહું હું એ લઉં છું. જો ભારતને આવનારા 100 વર્ષમાં સારી રીતે રહેવું હોય તો ભારતે પણ આવા જ મકાનો બાંધવા જોઈએ. દરેક માણસ પોતાનો બંગલો બાંધે, બંગલો બાંધે, જમીન જમીન જમીન, પછી ખેતી ક્યાં કરશો? આ બધી જમીન તો ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ દૂર દૂર સુધી. હવે તમે ખેતી ક્યાં કરશો? ફેક્ટરી માટે, ખેતી માટે જમીન ક્યાં રહેશે? વસ્તી તો વધી રહી. સિંગાપુરમાં 5-5 માળના જે મજબૂત મકાનો હતા એ બધા પાડી નાખ્યા 50-50 વર્ષ પહેલા બાંધેલા. આપણે એ જ કરવું પડશે. તમે જોજો આવનારા વર્ષોમાં આપણે પણ એ જ કરવું પડશે, અને શરૂ થઈ ગયું છે. અહીંયા કેટલાય બંગલાઓ તોડવામાં આવી રહ્યા છે અને એની જગ્યાએ ફ્લેટો બંધાઈ રહ્યા છે. એના વિના બીજો કોઈ રસ્તો નથી. પણ આ ધરતીકંપ આવ્યો તો, અરે ધરતીકંપ આવ્યો તો શું થઈ ગયું? ધરતીકંપમાં તમે જુઓ અહીંયા એક આખો ફ્લેટ ગબડી પડ્યો છે, બાજુનો એમ ને માળીખમ ઉભો છે, એની કાંકરી નથી પડી. ગબડી પડવાનું કારણ ફ્લેટ નથી, કમજોર મટીરિયલ્સ છે. આ બાજુમાં જુઓ બીજા અડીખમ ઉભા છે એમને. જે અડીખમ ઉભા છે એને ઇનામ આપો, જે ગબડી પડ્યા છે એને એને દંડ આપો. કઈ દંડ આપવાની વાત તો ચાલતી હતી પણ ખબર નહીં કેટલે પહોંચી. બધું ધીરે 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 થાય છે. શું ઉતાવળ છે, થાય છે. 15-20-25 વર્ષે લાગી જાય. એને દંડ આપો કે ના આપો, પણ જેને એક કાંકરો પણ નથી ખડ્યો એ જે બિલ્ડરો છે એને ઇનામ આપવા જોઈએ. અને હું તો તમને એટલે સુધી કહું છું કે સરકાર આપે કે ના આપે, આપણે આપવા જોઈએ. જેમ હમણાં જે બાળકોને આપણે ઇનામ આપ્યા, એમ અમદાવાદમાં જે બિલ્ડરોએ અડીખમ મકાનો બાંધ્યા એમને એક દિવસ સભામાં બોલાવીને બધાનું બહુમાન કરો. પ્રજાએ કરવું જોઈએ, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અગમબુદ્ધિ, અગમબુદ્ધિ. ખાલી તમે આટલા આટલા પ્લોટ રાખી રાખીને બંગલા કરશો તો અમદાવાદ ઠેઠ કલોલે પહોંચશે, નડિયાદે પહોંચશે, અને પછી પછી જમીન ક્યાં રહેશે? જમીન ક્યાં છે? એવી જ રીતે સરદાર પટેલમાં એક ખાસ અગમબુદ્ધિ હતી. એમણે જોયું કે આખી પ્રજાને જો ભવિષ્યમાં સુરક્ષિત રાખવી હોય, પહેલામાં પહેલી શરત એ છે કે એમને નિષ્કંટક ભૂમિમાં જીવન આપો. તમે સતત બાવળ ઉગાડે રાખો, આંબા ઓછા ઉગે, બાવળ વધારે ઉગે, શું પરિણામ આવે? આંબા ઉગતા નથી, આંબાને લોકો કાપી કાપીને વેચી દીધા. ઘણા આંબા અમેરિકા જતા રહ્યા, કોઈ કેનેડા જતા રહ્યા, કોઈ ક્યાંય જતા રહ્યા. આ દેશનું થશે શું? કરશો શું તમે? એટલે એક હાડકું હતું, એ હાડકાના અંદર એક વાઘ બેઠો હતો, પણ એ વાઘ કોઈને દેખાતો નહોતો. પેલા એ અડકલું કરીને પાણી છાંટીને એને ગુગુ ગુગુ કરતો મોટો કર્યો, લો હવે કરવો, તમને જ થઈ જાય. જે જીવાડનારા હતા એમને જ થઈ ગયો. આજે સ્થિતિ એવી છે કે આ દેશ એટલી એટલી આંતરિક રીતે, બોર્ડરની રીતે જવા દો, આંતરિક રીતે એટલી મુસીબતમાં છે. ગામના ગામ ખાલી થઈ રહ્યા છે, પોળોની પોળો ખાલી થઈ રહી છે, મહોલ્લાના મહોલ્લા ખાલી થઈ રહ્યા છે. ભાગો 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 ભાગો, ક્યાં જશો? બધા ભાગી ભાગીને જશો ક્યાં? જે બગાડનારા છે એમને બગાડો ને. હવે એ લાવવું ક્યાં? બીજો પટેલ પેદા ક્યાંથી કરવો? એવું લાગે છે કે વિધાતાએ કહી દીધું કે ભાઈ આ છેલ્લો પટેલ હતો, હવે બધા તાળીઓ જ વગાડો બસ. માં પાવા તે ગળથી ઉતર્યા, માં કાળી રે, લાઈનસો વાઈસો કરે રાખો, પાવા તે ગળથી ઉતર્યા, માં કાળી રે. એટલે અગમબુદ્ધિ છે એના ત્રણ ભેદ છે, યાદ રાખજો. તમે જયારે અગમબુદ્ધિ થાવ છો, મારા એક ઓળખીતા પટેલ છે, એમણે સરસ મજાનો બંગલો બંધાવ્યો. પછી મને કે વાસ્તુમાં તમે આવશો? મેં કોઈ મારે બંગલો તમારો અને હું વાસ્તુમાં શું કામ આવું? મને આપી દેતા હોય તો આવું. એ ઢીલા થઈ ગયા, ના ના કે તમે લઈને શું કરશો? એ કીધું ગમે તે કરશો. મારે કઈ લેવો ને, તો આ તો ખાલી હું તો ગયો હતો, બંગલો જોયો, બધો ફેરવીને બતાવ્યો. મેં કહું પટેલ તમે
પૈસા ખૂબ કમાયા અને બંગલો જ સરસ બાંધ્યો છે જોવા જેવો, પણ આમાં એક પાયાની ભૂલ છે. મને કે શું ભૂલ છે? મેં કહું આમાં એક જ બારણું, જવાનું નીકળવાનું એક જ બારણું છે, બે બારણા હોવાથી. અને કે કેમ? એ જ તમે આ પરદેશમાં જઈને જોજો, હવે તો દેશમાં પણ એ નિયમ લાગુ હશે. તમારા ફ્લેટમાં લિફ્ટ હોય તોય સીડી તો રાખવી જ જોઈએ. હોય છે લિફ્ટ ઉપર જવા કરો, પણ કોઈ વાર લિફ્ટ પકડી તો સીડીથી પણ ઉતરી શકો. વર્લ્ડ ટ્રેડમાં સીડી હતી તો ઘણા બચી ગયા, લિફ્ટોએ કામ કરવાનું બંધ કરી દીધું, ઘણા લોકો સીડી ઉપરથી બચી ગયા. એ તો જેમ બંગલો મોટો થતો જાય એમ એક બીજું બારણું તો જરૂર રાખવું જોઈએ. મને કે કેમ? મેં કે જો બધા દિવસ સરખા નથી જતા. આજે તમને જે દેખાય છે એ 25-50 વર્ષ પછી એ નથી દેખાવાનું. કોઈ વાર કોઈ જનુની ટોળુમાં ચડી આવ્યું, મારો 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 કરતા, અને આ બારણે આવીને ઊભું થઈ ગયું, નીકળશો ક્યાંથી? પણ કે એવું શું કામ ચડી આવે? મેં કહ્યું એ જ તમને એ જ ભૂલ છે, એ નથી દેખાતું એ જ ભૂલ છે. બધા દિવસો સરખા નથી હોતા. એટલે રાજાઓ જયારે કિલ્લો બાંધે એટલે કિલ્લાના પાછળ એક ગુપ્ત દરવાજો રાખે. ઓચિંતાનો કોઈ હુમલો કરે તો એ ગુપ્ત દરવાજાથી આખા કુટુંબને બચાવીને બહાર કાઢી લેવામાં, આનું આમ અગમ બુદ્ધિ કહેવાય. મેં કહ્યું તમે એ તો જવા દો, પણ એક બીજી ભૂલ હું તમને બતાવો. મને કે શું? મેં કહ્યું તમારો મોટો દરવાજો છે ને નકશીવાળો, બહુ સરસ છે, પણ એના આગળ એક જાળી લગાવો, લોખંડની જાળી લગાવો. અને કે કેમ? એમ ને તમે ફેક્ટરી ગયા હોય, તમે ઓફિસમાં ગયા હોય, કોઈ બે ચાર બહેનો ઘરમાં હોય, એક ડોશી કે એવી બહેન હોય, કોઈ આવીને ઊભો રહે તો વચ્ચે જાળી રહેવી જોઈએ, પેલો સીધો ઘરમાં ના આવી જાય. ઘંટડી વગાડે ને બારણું ઉગાડે એટલે ધક્કો મારીને પેલો ઘરમાં પેસી જાય. હવે ઘણા એવા પ્રસંગો બને છે કે નથી બનતા? તમે એવું રાખો કે તમે બારીમાંથી એની સાથે વાત કરી શકો, પણ એ ઘરમાં ના આવી શકે. મને કે એવો કોણ આવવાનો હતો? મેં કહું બધા આવવાના છે. તમે જુઓ આ મુંબઈ વાળા ખસતા ખસતા હવે અમદાવાદ તરફ આવ્યા છે. મુંબઈ વાળાએ હવે જોયું ગુજરાતને કેન્દ્ર બનાવવા દો. આની પાસે પૈસો છે, અગમ બુદ્ધિ નથી. અગમ બુદ્ધિનો અર્થ છે ભવિષ્યમાં આવનારું જે સંકટ છે એ સંકટને ધ્યાનમાં રાખી અને તમે વ્યવસ્થા કરો તો તમે નહીં પણ તમારા બાળકો શાંતિથી રહી શકે. એટલે એના ત્રણ હેતુઓ છે, યાદ રાખજો. પહેલામાં પહેલા તો પેલો અગમ બુદ્ધિ વાળો હતો, એ ઝાડ ઉપર ચડી ગયો. એટલે એક વાત થઈ ગઈ કે હવે આ વાઘ આપણને કશું કરી શકશે, પણ વાઘ તો જીવતો રહેવાનો છે. વાઘ તને કશું નહીં કરી શકે, અને બીજાને તો કરશે જ નહીં કરે. એટલે અગમ બુદ્ધિનો એક બીજું લક્ષણ છે ઝાડ ઉપર ચડી જવું, એટલે સુરક્ષિત, પોતાના માટે સુરક્ષિત જગ્યા. અને બીજી વસ્તુ છે પેલો જે વાઘ છે એ વાઘ બીજા માણસોને શાંતિથી જીવવા દેવાનો નથી, માટે તું તારા પાસે એને પહોંચી વળે એવું શસ્ત્ર રાખ. એને પહોંચી વળાય એવું એક શસ્ત્ર રાખ. માનો વર્લ્ડ ટ્રેડ ઉપર આતંકવાદે આતંક મચાવ્યો, અમેરિકા પાસે કશું ના હોત તો, બ્રિટન પાસે કશું ના હોત તો, એ જ આતંક ભારતમાં મચાવ્યો હોત તો? અરે 20 વર્ષથી મચાવે જ છે ને, 20 વર્ષથી મચાવે છે. જોકે મારે તમને એક વાત કહેવી પડે, આપણી પાસે કશું હોય કે ન હોય, આપણી પાસે ધમકીઓ તો ઘણી છે. કડક ધમકી, હવે આ છેલ્લી ધમકી, હવે આ કડક ધમકી, હવે તો આમ કાન ખવાઈ ગયા આપણા, હવે આ ક્યાં સુધી આવું બોલ બોલ કરો છો? મૂંગો રહો ને, મૂંગો ચૂપ રહો ને, એના કરતા બોલવાનું બંધ રાખો ને. અને જયારે જયારે ધમકીઓ આપે ત્યારે 5-5 નિર્દોષ માણસો મરતા જ હોય છે, એટલે એમની ધમકીઓનું પરિણામ તો પેલા નિર્દોષ ગરીબ માણસોને ભોગવવું પડતું હોય છે. અમેરિકા અને બ્રિટને તત્કાળ સામે એક્શન લીધું. એ કેમ લીધું? કે એની પાસે બધું હતું એટલે લીધું. જો એની પાસે કશું ના હોત તો એ ભારત જેવો ગરીબડો થઈને કે હા સારું ભાઈ વાતો કરો, આમ કરો, તેમ કરો, બુદ્ધ ભગવાનને વચ્ચે લઈ આવો, મહાવીર સ્વામીને વચ્ચે લઈ આવો, અરે ચાણક્યને લઈ આવો,
જયારે તમારે તપસ્યા કરવી હોય વિપશ્યના કે પ્રેક્ષા, ત્યારે તમે બુદ્ધને મહાવીરને લાવજો. જયારે તમારે રાજ્ય કરવું હોય ને ભારતને, ભવિષ્યના ભારતનું નિર્માણ કરવું હોય, ત્યારે ચાણક્યને લાવો. એટલે એમની પાસે બધી વસ્તુઓ હતી, એટલે એમણે એક બીજો મુદ્દો યાદ રાખજો. એકલી સાવધાની પર્યાપ્ત નથી, એકલા શસ્ત્રો પણ પર્યાપ્ત નથી. સાવધાની અને શસ્ત્રો એની સાથે મુત્સદ્દીગીરી જોઈએ. મુત્સદ્દીગીરી ના હોય તો તમારા શસ્ત્રો તમને મારી ખા. એટલે આપણે 26 દિવસ સુધી આખી દુનિયામાં ફરફર કર્યું, બધાને હાથ ઉપર લીધા, બધાને, ઇજિપ્તને, અરેબિયાને, ચાઇનાને, પાકિસ્તાન જેવો પાકિસ્તાન દેશ જે આતંકવાદીનો મોટો ગઢ કહેવાય, અને એ પેલા જાણે છે, નથી જાણતા એને, એમને બધી ખબર છે. પણ એમણે જોયું કે આના વિના આ કામ થઈ શકે એમ નથી, એટલે આને હાથ ઉપર લેવો પડશે. અને આ એમને હાથ ઉપર આવવાનો નથી. અમારે ત્યાં હિન્દીમાં એક કહેવત છે, સીધી આંગળીએ ઘી ના નીકળે, થોડીક આંગળીને થોડીક વાંકી કરવી પડે. આ સીધી આંગળીએ ઘી ના નીકળે એટલે થોડીક વાંકી કરવી પડે. પેલા એ કહ્યું યસ ઓર નો, બોલ, આપે છે મદદ, સાથ આપવા તૈયાર છે કે નથી આપવા તૈયાર? તમારી ધમકીમાં પણ એટલી શક્તિ હોવી જોઈએ કે ધમકી સાચી પડશે. એટલે એતર કહ્યું યસ, જોડો જે જુએ એ માગો, એર સ્પેસ જુએ, એરબેઝ જુએ, જે જુએ અમે બધું આપવા માટે તૈયાર છે. એટલે પહેલો વિજય મળી ગયો. એના વિના બીજો કોઈ રસ્તો નથી. હવે ભારત છે એ તમે જો છેલ્લા થોડાક દિવસથી જોયા કરતા હશો, તે વચ્ચે વચ્ચે એવું પેલા પોલેન આવવાના હતા ત્યારે બોલવા લાગેલા, અમારે કોઈની જરૂર નથી, અમે એકલા હાથે બધું કરી લઈશું, અમે અમારા પ્રશ્નોને એકલા હાથે ઉકેલવાના છે, અમારે કોઈની જરૂર નથી. આટલી મોટી અમેરિકા, બ્રિટન જેવી મહાશક્તિ આખી દુનિયાને ઘરે છે, આખી દુનિયાને પગે પડે છે કે મદદ કરો, મદદ કરો, મદદ કરો. અને આ શક્તિ વિનાનો છે એ કહે છે અમારે કોઈની જરૂર નથી. તો 20 વર્ષથી તમે કરતા હતા, શું જરૂર નથી? 20 વર્ષથી આ પ્રશ્ન તમારે ઉકેલી નાખવો તો. મુત્સદ્દીગીરીનો અભાવ છે. જે મુત્સદ્દીગીરી જોઈએ, માનો કે તમારે જરૂર ના હોય તોય બોલબોલ શું કામ કરો છો? ચાણક્ય એક બહુ સરસ વાત લખી છે, મૂર્ખો કી શોભતે તાવત સભાયામ વસ્ત્રવેષ્ટિતા યાવત કિંચિન્ન ભાષતે. મૂર્ખ માણસ હોય અને દેખાવડો હોય, આવું ઘણી વાર બનતું હોય છે, માણસ મૂર્ખ હોય પણ રૂપાળો હોય, કારણ કે ભગવાન અહીં ના આપે તો અહીં આપે, એવો કોક જ હોય, એને અહીં ના બે જગ્યાએ આપે એવું તો કોક જ હોય. એને સભામાં બેસાડો ને સારા કપડાં પહેરાવો તો બહુ સુંદર લાગે. તો પેલો નીતિકાર કહે છે ક્યાં સુધી એ સારો લાગે? યાવત કિંચિન્ન ભાષતે, જ્યાં સુધી એ કશું બોલતો નથી ત્યાં સુધી. અને આ બીજો મુદ્દો યાદ રાખજો, તમે આખી દુનિયાને મૌન રખાવી શકો, મૂર્ખાને મૌન ના રખાવી શકો. તમે ગમે એટલું સમજાવો ને બોલ્યા વિના રહે જ નહીં, એનાથી બોલી જ જવાય. તમે ચૂપ રહો, બીજું કંઈ નહીં, બેઠા બેઠા જોયા કરો. અત્યારે પાકિસ્તાન એવું સળગ્યું છે, એની મેળે એવું સળગ્યું છે, એ સળગ્યું છે એ તમે જોયા કરો. અમેરિકા તમારું કામ કરે છે, તમારો દુશ્મન નથી. પહેલાની બધી વાતો ભૂલી જાઓ, રાજકારણ ભૂતકાળનું નથી હોતું, વર્તમાનનું હોય છે, ભૂતકાળનું નથી હોતું. ભૂતકાળની સંસ્કૃતિ હોય છે, રાજકારણ તો વર્તમાનનું હોય છે. માટે તમે બેઠા બેઠા જોયા કરો, શાંતિથી, કશું કરવાની જરૂર નથી, આપોઆપ બધું થઈ રહ્યું છે, પણ ચૂપચાપ બેસી રહેવાતું નથી. એટલે બીજી અગમબુદ્ધિની બીજી શરત છે, કદાચ કોઈ ટાઈમે એવું કંઈક થાય તો આપણે કંઈક હથિયાર રાખો, કંઈક સાધન રાખો, કાયદેસરનું કોઈ સાધન રાખો. વાણિયા પાસે પૈસા વધે એટલે વ્યાજ પૂછે કે
અત્યારે વ્યાજ શું ચાલે છે, કઈ બેંકમાં વધારે વ્યાજ આપે છે, કયા શેર શેર, જોકે હર્ષદ મહેતા શેરમાં તો બધાને ચૂપ કરી દીધા. પટેલ પાસે પૈસા વધે એટલે સોનું ખરીદે કાં તો જમીન ખરીદે. અમારે ચડોતરમાં તો છોકરા છોકરીઓ નથી પહેણતા, સોનું પહેણે છે. પૂછી જુઓ કોઈ હોય તો થયા, આ બધા હુનું વધી ગયું, વધારે ભાવ વધી ગયો. મુસલમાનની પાસે પૈસો આવે એટલે પહેલા હથિયારનો ભાવ પૂછે, બંદૂક શું ભાવ મળે છે, અફઘાનિસ્તાનમાં કેમ રશિયા સફળ ન રહ્યું, અમેરિકાએ કેમ નીચે ઉતરવાની હિંમત નથી કરતો. એક એક માણસ હથિયાર ધારી છે, 14 વર્ષના છોકરાના પાસે બંદૂક છે, હથિયાર ધારી. હા, સોનાનો દોરો નથી એના કળામાં, અહીં વીંટી નથી, પાંચે આંગળીએ વીંટીઓ નથી, પણ હાથમાં પેલું બંદૂક છે. એટલે રશિયાએ ના ફાવ્યું અને અમેરિકાએ ડરે છે કે નીચે નથી ઉતરવું, આપણે ઉપરથી બોમ્બ નાખ્યા કરો. એક માણસે પૂછ્યું કે અલ્યા ભાઈ, તમે બધા બંદૂકો ખરીદ ખરીદ કરો છો, એના કરતા આ સોનું ખરીદતા હોય તો? કે ચિંતા ના કરો, અંતે એ સોનું અમારું જ છે. એ ભલે અત્યારે સોનું ખરીદતા હોય, એ સોનું પછી અમારું જ છે. ભાઈ એ હરફર નહીં કરવા, આ છોકરાને બેસા, બેસી જા, કોઈને હરફર નહીં કરવા દેવાનું, આમ નહીં દેવું. એની પાસે 9 અબજ રૂપિયાનો જવેરાત છે, એ સંપ્રદાયના એક માણસે મને કહ્યું. 9 અબજ વર્ષોથી ચાલ્યું આવે છે, 4 પહેરેદારો ખડે પગે નો ચોકી પહેરો ભરતા હોય છે. મેં કહ્યું, મને કે 9 અબજ રૂપિયાનું જવેરાત ભેગું થયું છે, અને કોઈ વાપરો ને, કોઈ મેડિકલ કોલેજ બનાવો, કોઈ યુનિવર્સિટી બનાવો, ફ્લેટો બનાવો, તમારે સંપ્રદાય માટે બનાવો, બીજા માટે નહીં વાપરો. મને કે ના, પૈસો ના વપરાય. તમે આ બધું 9 અબજ નું જવેરાત ક્યાં સુધી પડ્યું રહેશે? આ એનો ઉત્તર છે. મને કે જ્યાં સુધી બીજો મોહમ્મદ ગજની નહીં આવે ત્યાં સુધી. એ આવીને પછી લૂંટી લઈ જાય ને બસ, પછી ચે 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 ચે, પેલી માખીઓ જેમ બળબણ બળબણ કરે, પારથી આવીને મધ મધ નીચો લઈ જાય, પછી ફરી પાછું નવું મત ભેગું કરવા માંડે. આ દશા છે. હું વર્ષોથી કહું છું, આજથી નહીં, વર્ષોથી કહું છું ભાઈ, એક સરદાર માર્ગ છે, એક ગાંધી માર્ગ છે. જેવો ગાંધીજીનો માર્ગ છે, એવો સરદારનો પણ એક માર્ગ છે. ગાંધી મહાન છે, હું એમને મહાપુરુષ, પણ એ અગમબુદ્ધિ નથી, અગમબુદ્ધિ નથી. સરદાર મહાન છે, પણ સરદારની ખાસિયત એ છે કે અગમબુદ્ધિ છે. એમને આવનારા વર્ષો દેખાય છે, આવનારી સદીઓ દેખાય છે. પેલા એ કહ્યું કે આ તો અંતે બધું અમારું છે, કારણ કે જેના હાથમાં શસ્ત્રો હશે એ જ રાજ કરવાના છે. વોટનું રાજ તો હમણાં ચાલે, પછી વોટ બધું બંધ થઈ જવાનું, પછી વોટની કોઈ વેલ્યુ નહીં જેના હાથમાં. અને તમે બિહારમાં જાઓ, બિહારમાં આજે એ જ દશા છે, શસ્ત્રોથી વોટ ખેંચી લેવાય, પડાવી લેવાય. આખું બિહાર શસ્ત્રધારી થઈ ગયું છે. અને જેમ ગુજરાતમાં સજ્જડ દારૂબંધી છે, હે છે કે, એ સજ્જડ દારૂબંધીનું પરિણામ એ આવ્યું છે, ઘરે ઘર ગૃહ ઉદ્યોગ થઈ ગયો છે, ગામે ગામ ગૃહ ઉદ્યોગ થઈ ગયો છે. એવું ત્યાં હથિયારોનો ગૃહ ઉદ્યોગ થઈ ગયો છે, ઘરે ઘર ગૃહ ઉદ્યોગ થઈ ગયો છે. બિહાર ભડકે પડી રહ્યું છે, રહી ના શકાય. ગુજરાતીઓ ભાગી રહ્યા છે, ધનબાદથી, જરિયાથી, ફલાણાથી, બધા ભાગમ ભાગ કરી રહ્યા છે. કારણ કે સુપર પાવર, જે સુપર શક્તિ છે, એ શસ્ત્રોની છે. બીજી બધી શક્તિ ખરી. કરાંચીમાં ગુજરાતીઓનો વેપાર હતો, આખું કરાંચી ગુજરાતીઓની મુઠ્ઠીમાં હતું વેપારમાં, રાતોરાત ભાગી ગયા બધા. લાહોર છે, લાહોર પંજાબીઓની મુઠ્ઠીમાં હતું, લાહોર ખલાસ થઈ ગયું. તમે વેપારી ખરા, તમે ઉદ્યોગપતિ ખરા, તમારા પાસે કરોડો રૂપિયા લાખો હોય, બધું ખરું, પણ સત્તા નહીં. સત્તા તો જેની પાસે શક્તિ હશે એની પાસે સત્તા રહેશે. એટલે સરદાર પટેલ છે, મારી દ્રષ્ટિએ એ અહિંસાવાદી નતા. ગાંધીજી અહિંસાવાદી હતા,
જો કે ગાંધીજીએ કેવા અહિંસાવાદી હતા એ હજુ સુધી હું સમજી નથી શકતો. જરૂર પડે તો એ માદા વાછડાને મરાવી નાખે છે. વાછડો માદો છે, બચી શકે એમ નથી. ડોક્ટરને કહ્યું ઇન્જેક્શન આપી. અમદાવાદના જૈનોએ હાહાકાર મચાવેલો, ગાંધીજી ઉપર માછલા ધોયેલા. ગાંધીજીએ કહ્યું કે રીબઈ 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 રીબઈને જીવે એના કરતા એનો નિકાલ કરી નાખો. હવે આપણે તો એક બીજો સિદ્ધાંત પાછો લઈ આવ્યો કે એ જે રીબાઈ છે એ એના પૂર્વના કર્મો પૂરા કરે છે. હવે એ બધા એના પૂર્વના કર્મો પૂરા કરે છે. ગાંધીજીએ વાછડાને મરાવી નાખ્યું. ગાંધીજીએ લખેલું એક જગ્યાએ, કોઈ છોકરી જતી હોય અને કોઈ ગુંડો માણસ છે એની છેડતી કરે અને જો બીજી કોઈ રીતે ના માને તો સેન્ડલ કાઢીને ચંપલ કાઢીને એને ફટકારે, બે ચંપલ લગાવે. એને હું મારી એને હું અહિંસામાં વાંધો નથી આવતો. એ લખવું અલગ વાત છે અને એની માટે તૈયારી કરવી અલગ વસ્તુ છે. તમને ખબર હોય કે ના હોય, હમણાં 15 દાડા મહિનો 1.5 મહિનો થયો હશે, અહીંયા કાંકરિયા ઉપર એક બેન અને એનો પતિ કે કામે ગયો કે બેનને ઉભી રાખેલી એની પત્નીને, હું આવું જરા કામ કરીને. ત્યાં સુધી પેલા બે ગુંડાઓ આવી ગયા અને અપલક્ષણો કરવા લાગ્યા, એની છેડતી કરવા લાગ્યા. પેલીએ સહન કર્યું, એ તો બિલકુલ નજીક આવીને પછી અડવા માંડ્યા ને એવું બધું કરવા માંડ્યા. પછી આ રણચંડી થઈ, એને કરાટે શીખેલી, એને ફટ ફટ કરાટેનો ઉપયોગ કરીને બેયના ડાચા તોડી નાખ્યા, લોહી લુહાણ કરી નાખ્યા. હવે તમે વિચાર કરો કાંકરિયા ઉપર કેટલા માણસો હશે, બધા જોયા જ કરે છે. કારણ કે દ્રૌપદીના ચીર ત્યારે ખેંચાયા ત્યારે આખી સભા જોયા કરતી હતી અને આજે જોયા જ કરે છે. પછી ભીષ્મ હોય, દ્રોણ હોય, બધા હોય, બેઠા બેઠા જોયા કરે. એટલામાં પોલીસ ઇન્સ્પેક્ટર નીકળ્યો અને એને જોયું એટલે પેલા બે ભાગી ગયા. આ બાઈ છે એ પોલીસમાં ફરિયાદ કરવા ગઈ એટલે પોલીસે કહ્યું સ્કૂટરનો નંબર, કે આ સ્કૂટરનો નંબર છે. એટલે પોલીસે કહ્યું કે નંબર નહીં, નંબર લાવો સ્કૂટરનો. એ બેને કહ્યું નંબર નહીં, આખું સ્કૂટર લઈ આવી, જો આ એનો સ્કૂટર છે. એ કેસ દાખલ થયો છે. મેં પેપરમાં વાંચ્યું, મને ખબર પડી. મેં કહ્યું આ બેનનું જાહેરમાં સન્માન થવું જોઈએ, આ બેનનું જાહેરમાં સન્માન થવું જોઈએ. એટલે એક જગ્યાએ બહુ મોટી સભા હતી ત્યાં મેં એને બોલાવી. ના જે લોકો ગયા તો કે એ તો બધા ફફડી રહ્યા છે, અમને જોઈને જ ફફડી ઉઠ્યા. આ પેલા જે બે ગુંડાઓ હતા એની કોમના માણસો આવ્યા હશે ને અમને હેરાન કરવા માટે, અમને નુકસાન કરવા માટે આવ્યા હશે. હવે એ ફફડી રહ્યા છે. એ કેસ તૂટી જવાનો, બીક ન માર્યો, તારા પતિ મારી નાખીશું, અમે ઓળખતા નથી, આ હશે કોઈ ખબર નથી, બસ છૂટી જવાનું. કેમ? એ શસ્ત્રધારી નથી, સમાજ આખો એવો છે. જો આખો સમાજ આવો ન હોય તો ફરી કોઈ વાર આવી રીતે કોઈ હુમલો કરવાનો કે કોઈ છેડતી કરવાની કોઈ હિંમત ના કરી શકે. એટલે સરદારનો માર્ગ આવો છે, ગાંધીજીએ પણ કહ્યું છે. પણ જ્યારે તમારે કોઈને ચંપલ મારવું હોય તો વર્ષો સુધી એની ટ્રેનિંગ લેવી પડે. અચિંતાનું મારવા જાવ તો માર ખાઈને આવો. પેલી બેને મહિનાઓ સુધી કરાટેનું શિક્ષણ લીધેલું અને મહિનાઓ સુધી જે કરાટેનું શિક્ષણ લીધું એ ખરા ટાઈમે કામ આવ્યું. ગાંધીજીએ કહ્યું કાશ્મીરમાં સેના મોકલો. ત્યારે એકદમ એરપોર્ટ ઉપર બધા આવી પહોંચ્યા અને વલ્લભભાઈએ કહ્યું કે આ કાશ્મીર ગયું હો તો કે નહીં, હવે સેના મોકલો. મોકલી સેના, બરાબર, થોડુંક બચાવ્યું ખરું, એ બધું તમે જાણો છો. પણ મુદ્દો એ છે કે છેટ તમારા એરપોર્ટ સુધી આવે ને પછી તમે સેના મોકલો, ત્યાં સુધી તમે કરો છો શું? તમે પહેલા કેમ નથી મોકલતા? ઇઝરાયલ પાસેથી કેમ નથી શીખતા? એટલે ગાંધીજીનો માર્ગ એ તો તપસ્વીઓનો માર્ગ છે, યોગીઓનો, મુનિઓનો માર્ગ છે. ગુફામાં બેઠતા હોય, કીડી મકોડી ના મળે, એ બધું ધ્યાન રાખતા હોય, એમના માટે બરાબર છે. પણ જેને ભવિષ્યના 100 વર્ષના ભારતની ચિંતા હોય
અને 100 વર્ષ સુધી ભારતને એકદમ નિષ્કંટક રાખવાનું હોય એનો માર્ગ તો સરદારનો માર્ગ છે. અને સરદારનો માર્ગ ઉપર ત્યારે ચાલી શકો કે એના જગ્યાએથી ઉભો થાય એના પહેલા જ તમે એને એની જગ્યાએ ઠીક કરી નાખો. પણ દુર્ભાગ્ય એ છે કે સરદારના ગયા પછી આ દેશમાં કોઈ બીજો સરદાર પેદા ના થયો. 50 વર્ષ વીતી ગયા, 52 વર્ષ વીતી ગયા, પણ કોઈ બીજો સરદાર આપણે પેદા ના કરી શક્યા. સરદાર પેદા ના કરી શક્યા કઈ વાંધો નહીં, પણ તમે સરદારની થિયરીને તો સમજો, એની આખી થિયરીને તો સમજો. સરદારે એક નહીં અનેક વાર કહેલું કે જે દેશ જે લોકો અહીંયા રાષ્ટ્રવાદી થઈને રહેવા માંગે, ભારતને પોતાની રાષ્ટ્રભૂમિ, જન્મભૂમિ, કર્મભૂમિ, તીર્થભૂમિ માનીને રહેવા માંગે, ભારત એના માટે તૈયાર છે. પણ કોઈ રહે અહીંયા અને સ્વપ્ન પેલા બીજા દેશના સેવે એના માટે આ ભારત નથી. અને આ બાબતમાં તો કડક થવું જ જોઈએ. તમે કડક ના થયા, હાડકાને પંપાળ 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 કરતા રહ્યા, હવે વાઘ થયો છે, વાઘ. અને વાઘ થયો છે ત્યારે પકડી રહ્યા છે, કરવું છે, ક્યાં જવું, શું કરવું. આજે આખા દેશની સ્થિતિ એટલી ભયંકર થઈ રહી છે. અમેરિકા અને બ્રિટન વાળા કહે છે કે અમારો વિરોધ આતંકવાદીઓ સામે છે, ઇસ્લામ સામે નહીં, મુસલમાનો સામે નહીં. આ આતંકવાદ ક્રિશ્ચિયનોએ કર્યો હોત તો એમના સામે છે, હિન્દુઓએ કર્યો હોત તો એમના સામે છે. અમારો વિરોધ માત્ર આતંકવાદ સામે છે. પણ આતંકવાદ છે એની સાથે ધીરે 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 એક બહુ મોટું ટોળું ભેગું થઈ રહ્યું છે અને ધર્મના નામે થઈ રહ્યું છે, ધર્મના નામે થઈ રહ્યું છે. બ્રધરહુડ સારી વસ્તુ છે. તમે ભાઈચારો કરો દેશમાં પરદેશમાં, પટેલ પટેલને મદદ કરે, સારી વસ્તુ છે. પણ બ્રધરહુડનો અર્થ અન્યાયના સામે, અન્યાયના સાથે પણ થઈ જવું એવો બ્રધરહુડનો અર્થ નથી. એક માણસ બળાત્કાર કરીને આવે અને તમે એનો એના સાથીદાર થઈ જાઓ, કહેવાના ઉપર હાથ નહીં અડાડવા દઈએ. અરે એને બળાત્કાર કર્યો છે કે ગમે તે કર્યું, મારો ભાઈ છે, ભલે એને એવું કહ્યું હોય પણ મારો ભાઈ છે. આ બ્રધરહુડ છે એ નિમ્ન કક્ષાનો બ્રધરહુડ છે. બ્રધરહુડ એવું હોવું છે કે એનું ચામડું ઉતારી નાખે. તમે નાના હશો ત્યારે ભણતા હશો ને હું એ ભણતો હતો, જો આટલી વસ્તુ કોઈના ઘરમાંથી લઈ આવે તો મા બાપ ચામડું ઉતારી નાખે, જ્યાં મૂક્યા પાછો મૂક્યા, તો એનું સારું ઘડતર થાય. જો તમે એનું રક્ષણ જ કરકર કર્યા કરો કે જે કર્યું એ સારું કર્યું, જે કર્યું એ સારું કર્યું, તો દુનિયા આખીની અંદર આખી કક્ષા જ ખતમ થઈ જશે, કેટેગરી જ નીચે આવી જશે. એટલે સરદાર પટેલ છે એનો પણ એક સિદ્ધાંત છે, એક માન્ય. અને હું તમને, હું કોઈ રાજનેતા નથી, પણ આજે રાજનેતાનો પ્રસંગ છે અને રાષ્ટ્ર જ્યારે એક બહુ મોટી કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે મારે તમને કડવી પણ સાચી વાત કહેવી પડે છે. એમણે જોયું કે પ્રજાને જો ભવિષ્યનું જીવન આપવું હોય તો એક તો એની સુરક્ષા હોવી જોઈએ, એને મહોલ્લાઓ ખાલી ના કરવા પડે, એને ફ્લેટો ના ખાલી કરવા પડે, એને ગામના ગામ છોડીને ભાગવું ના પડે. ઇઝરાયલમાં જઈને જોજો, પેલેસ્ટાઈનમાં જ્યાં ઇઝરાયલની વસ્તી છે એક ઇઝરાયલ ભાગતો નથી, ચારે તરફ પેલેસ્ટીનીઓ છે પણ એક પણ ઇઝરાયલી ત્યાંથી ભાગતો નથી. જરાક કંઈક થાય તો ઇઝરાયલનું ટેન્ક પહોંચી જાય છે અને અહીંયા એક માણસનું મર્ડર થયું હોય ત્યાં 4-5ને ગબડાવી દેવા. અમેરિકા ગમે તે કરતું હોય કરે, અરે મારે મારો દેશ જોવો છે, મારી પ્રજા જોવી છે. અહીંયા ગામના ગામ ભાગી રહ્યા છે, મહોલ્લાના મહોલ્લા ભાગી રહ્યા છે અને ભાગનારને બચાવનારા કોઈ નથી કે તમે ના ભાગશો, તમે ના ભાગશો, તમે ના ભાગશો. કેમ? કારણ કે પ્રજા દુર્બળ છે અને આ દુર્બળતા પરંપરાથી આવી છે, ધર્મમાંથી આવી છે. મોટાભાગે તમે પટેલો છો, તમે પહેલા હળ હાંકતા હતા, તમારા પૂર્વજો હળ ચલાવતા હતા, ખેડૂતો હતા, બરાબર છે. એક સમય આવ્યો એમણે હળ પડતું મૂક્યું અને ત્રાજવા પકડ્યા,
વેપારી બન્યા. અને વેપારમાં એટલા ખીલ્યા એટલા ખીલ્યા એટલા ખીલ્યા, આજે એવું કોઈ ભારતનું મોટું શહેર નહીં હોય જ્યાં પટેલો ના હોય. ગુજરાતમાં તો જ્યાં જુઓ ત્યાં ગંજ બજાર હોય, ત્યાં પટેલો જ પટેલો જ પટેલો. તમે કલમ પકડી અને કલમમાંથી હજારો એન્જિનિયરો પેદા કર્યા, આર્કિટેક્ટો પેદા કર્યા, વકીલો પેદા કર્યા, ડોક્ટરો પેદા કર્યા, તમે શું પેદા ના કર્યું? તમે બધું પેદા કરી દો. રિઝર્વ બેંકનો ગવર્નર પટેલ થઈ શકે, બધું જ થઈ શકે, અર્થશાસ્ત્રી થઈ બધું જ થઈ શકે, શું ના થઈ શકે? પણ તમે તલવાર ના પકડી, તમને કોઈએ તલવાર ના પકડાવી. મારે આશ્રમમાં એક છોકરો આવે છે, અલ મસ્ત, એનું શરીર જુઓ ને તો આપ જોઈને ખુશ થઈ જાઓ. અમારા બાજુના ગામનો પટેલ છે, લશ્કરમાં છે, મિલિટરીમાં છે, બધી વાતો કરે. અહીંયા હતો, નેફામાં હતો, પછી મણિપુરમાં હતો, પછી કાશ્મીરમાં હતો, પછી ફલાણે હતો, પછી ફલાણે હતો. મેં એને પૂછ્યું, એ તો બધું ઠીક છે પણ તને કોઈ તકલીફ છે? મને કે તકલીફ એક મોટી છે. શું તકલીફ છે? કોઈ કન્યા નથી આપતું. હે, હા, કે કોઈ, અરે આટલો દેખાવડો, આટલો સરસ છોકરો છે, કન્યા કેમ નથી આપતું? કે આ તો લશ્કરમાં છે ને, કાલ મરી જાય ને આપણી છોકરી વિધવા થાય. ગણિત જુઓ, કાલે મરી જાય લશ્કરમાં અને આપણી છોકરી વિધવા થાય, તો પછી શીખો, મરાઠા, ગોરખા એમની છોકરીઓ વિધવા નહીં થતી હોય? ગુજરાતીઓની છોકરીઓ અખંડ સૌભાગ્યવતી થવા માટે જન્મી છે. અને જો વિધવા નહીં થાય તો તમારા ઉપર બીજા લોકો રાજ કરશે. તો જેની જેની છોકરીઓ વિધવા થતી હોય છે એ લોકો જ દુનિયા ઉપર રાજ કરતા હોય છે. પણ કોઈ આવું શીખવાડ્યું જ નથી, એક જ શીખવાડ્યું છે, જો બાર પગ ના મુદ્દાઓ આવી હતા આમ ખેંચીને પાછા લઈ લે. કાઠિયાવાડના એક કવિએ લખ્યું છે, ભૈરે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. હમણાં જ મારા હાથે જ એમને 1,00,000 રૂપિયાનું ઇનામ અપાવ્યું આ કવિને. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, મારે ઠાકોરજી નથી થાવ. અને શું વાત કરું તમને, આપણે કઈ ઠાકોરજી બનાવ્યા છે? આખી દુનિયાના જેટલા ભગવાનો છે ને, બધાના બધાના ભગવાનો, કોઈ વાર તમે રિસર્ચ કરજો, સૌથી મોઘામાં મોઘા આપણા ભગવાન છે અને સસ્તામાં સસ્તા અલ્લાહ મિયાં છે. મસ્જિદમાં જે અલ્લાહ છે ને, એનો કોઈ ખર્ચો નહીં, એક પૈસાનો ખર્ચો નહીં. રાત્રે કોઈ ચોર મસ્જિદમાં ચોરી કરવા જાય તો શું ચોરે કોણ? ત્યાં ચોરવા જેવું છે શું? એક ઝાડુ પડ્યું હોય બહુ બહુ, એક ઘડિયાળ. અને આપણા મંદિરોની અંદર ઓહો, મહંમદ ગજનીઓ જ ગજનીઓ, આવો જ આવો, આવો જ આવો, કોઈ ખાલી હાથે નહીં જાઓ. ત્યારે બા એમ કે ભગવાનને આ તો આવું જોઈએ ને, તેવું જોઈએ ને, ફલાણું જોઈએ ને, ફલાણું જોઈએ ને. એટલા દાગીના, એટલું સોનું, એટલા ચાંદી, એટલું ફલાણું. અને સવારથી જે ભોગ શરૂ થાય ને, સવારથી આ બાળ ભોગ ને, આ ફલાણો ભોગ ને, આ ફલાણો ભોગ ને, આ ફલાણો ભોગ ને, આખો દિવસ. અરે ઠાકોરજી તો કેટલું ખાય છે! અમે બધા વર્ષો પહેલા ફરતા ફરતા ચંપારણ્ય પહોંચ્યા. ચંપારણ્ય બહુ મોટું તીર્થ છે વૈષ્ણવો, મારી સાથે બધા વૈષ્ણવ, 25 વૈષ્ણવ, આખી બસ 4-5 વાગે પહોંચ્યા. એટલે મેં કહ્યું, જાઓ જાઓ જાઓ, જલ્દી જાઓ, દર્શન કરી આવો, પછી મંદિર બંધ થઈ જશે. એટલે બધા ગયા, થોડેક દૂર મંદિર હતું, જઈ પાછા આવ્યા ઢીલા મળે. મને કે મહારાજ મંદિર બંધ થઈ ગઈ. મેં કહ્યું, હજુ તો સૂર્યાસ્ત નથી થયો. તો પૂજારીએ કહ્યું, ઠાકોરજી પોડી ગયા છે. એટલે ભાઈ, ઠાકોરજી પોડી ગયા ત્યારે તો કોઈ દારદરીએ ના પોડે, કોઈ મહાદારદરી હોય એ દિવસ હાથમાં પછી પોડે, આમ તો અત્યારે પડી ગયા. આ બીજો મુદ્દો યાદ રાખજો, આખી દુનિયામાં એક આપણો જ ભગવાન ઊંઘે છે, બાકી કોઈના ભગવાન ઊંઘતા નથી. બધાના ભગવાન જાગતા હોય છે. અને આપણે જે ભગવાનને ઊંઘતી વખતે પાછા ગાવાના, જગાડતી વખતે આલરડા ગાવાના, ઓહો શું કઈ કર્યું છે! ઓહો, હું વૃંદાવનમાં રહું, વર્ષો પહેલા રોજ બિહારીજીના દર્શન કરવા જાઉં, 9 વાગે મંદિર ખુલે સવારે. તો ત્યારે એટલા બધા માણસો નહીં, 200-250 માણસો દર્શન કરનારા હોય. એક દિવસ 9:15 થયા, 9:30 થયા, 9:45 થયા. પૂજારી થોડો ઓળખીતો થઈ ગયેલો, બધા 2-4 પૂજારીઓ. મેં કહ્યું, ક્યાં બાત હે ચોબેજી, અભી તક દ્વાર ક્યુ નહીં ખુલ રહે હૈ?
એટલે મને કહે છે એસા હૈ ને કે દેખો રાત કો ભગવાન ગોપિયન કે સંગ રાસ રમવે કો કુંજ ગલી મેં ગયો થો સો દેરી ભઈ હૈ. એની વ્રજ ભાષામાં કહે છે કે રાત્રે ભગવાન કુંજ ગલીમાં રાસ રમવા માટે ગયા હતા કે આવતા જયારે મોડું થયું છે એટલે આ દરવાજો મોડો ઉગડે છે. હવે ભગવાન ગયા હતા કે એ ગયો તો એ ભગવાન જાણે. કેમ આપણે કઈ સમજતા નથી, કેમ કઈ વિચારતા નથી? આખી દુનિયામાં આપણો જ ભગવાન ઊંઘે છે અને માપનું ઊંઘે તો બરાબર છે. હવે આ બસો ની બસો ઊભી હોય કે નહીં, અત્યારે એને દરવાજો ખોલે સાંજે ચાર વાગે ખુલશે, પણ ભાઈ અમારે જવું છે દરવાજો ખોલો. પછી બીજી રીતે ખુલે પાછો, આપણે પછી આપણે આપણું કલ્ચર એક છે ખાસ, બીજી રીતે પછી આમ આમ થઈ જાઓ કરી આવો દર્શન કરી આવો. આટલા બધા ભગવાન આપણા મોઘામાં મોઘા ભગવાન છે અને જુઓ તો એને પહાર નહીં પહાર નહીં. કેમ કઈ બોધપાઠ નથી લેતા, કેમ કઈ સમજતા નથી? પેલી મસ્જિદમાં એક પૈસો ખર્ચો નથી થતો. આવો શાંતિથી એક પૈસાનો ખર્ચો કર્યા વિના નમાજ કરો. ગાંધીજી પ્રાર્થના કરતા એમાં એક પૈસાનો ખર્ચો નહીં, દીવોય નહીં ધૂપે નહીં, ખેતરમાં બેસી જાય. રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તપાવન સીતારામ, બસ. અને એ પ્રાર્થનામાં એટલી શક્તિ આવી આખી બ્રિટિશ સલ્તનતને હચમચાવી નાખી, આખી બ્રિટિશ સલ્તનતને હચમચાવી નાખી. અને આપણે સોના ચાંદીના ઢગલા કરી કરી કરીને થાક્યા, કશા કામના કશા અર્થ વિના. એટલે અગમ બુદ્ધિ કોને કહેવાય? જેને ત્રીજું સ્ટેપ યાદ રહે, ત્રીજું યાદ રાખે. ત્રીજું શું છે? જેના હાથમાં ચોટી હોય. તમે ઘોડા ઉપર બેઠા હો, લગામ બીજાના હાથમાં હોય, કરશો શું? હોય જ્યાં લઈ જાય ત્યાં જવાનું. અરે ઘોડાની વાત જવા દો, વરસાદ પડતો હોય અને કોઈ છત્રી ઓઢાડે પણ એનો એનો દાડો એના હાથમાં રાખે તો તીરે રહીને એના હાથ એના તરફ છત્રી કરી લેવાનું, તમે પલડવાના. થોડીક વાર તમારા ઉપર રાખે પછી ધીરે ધીરે એના તરફ કરી લે. આખી દુનિયાનો આ નિયમ છે. એક જગ્યાએ જવાનું થયેલું, આવું સ્ટેજ, અને આ બધા અમે ચાર પાંચ જણા સ્ટેજ ઉપર બેઠેલા, એમને ગરમી ના લાગે એટલે છેડે એક પંખો મૂકેલો અને બાજુમાં પેલો એમ્પ્લીફાયર વાળો માઇક વાળો બેઠેલો. એ થોડી વાર થઈને મને ગરમી લાગવા માંડી. આ પંખો હતો અને હવે ગરમી કેમ લાગે છે? આમ કરીને જોયું તો પેલા એમ્પ્લીફાયર વાળા આખો પંખો એના તરફ ફેરવી લીધો. તમે તારે ભાષણ આપો કે અમે પંખો ખાશું. આખી દુનિયાનો નિયમ છે. તમારે જો રાષ્ટ્ર છે એ રાષ્ટ્રને સારી રીતે ચલાવવું હોય તો તમને ચોટી પકડતા આવડે છે, લગામ પકડતા આવડે છે. દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગયા એટલે એમનું અવસાન થયું. એ પછી કેટલા ગુજરાતીઓ ગયા જેમણે લગામ પકડ્યું, કેટલા એવા ગુજરાતીઓ ગયા? એકાદ કોઈ નામ મોરારજીભાઈનું થોડુંક લેવું હોય તો લઈ શકાય. આજે તો એ દશા છે કે દિલ્હી વાળા મળવાનો ટાઈમે નથી આપતા, બબે ચાર ચાર દિવસ રહીને ધક્કા ખાઈને પાછા આવે છે. ચોટી તમારા હાથમાં રહે તો ક્યારે? એની એક શરત છે કે એજ્યુકેશન જે છે એ એજ્યુકેશનમાં ટોપ એજ્યુકેશન, ઊંચામાં ઊંચું એજ્યુકેશન તમારી પાસે હોવું જોઈએ. એ જેની પાસે હશે એના હાથમાં ચોટી રહેશે. ગુજરાતમાં બધા આઈએએસ ઓફિસરો કોણ છે? ગુજરાતીઓ કેટલા છે? અને નથી તો કેમ નથી? કારણ કે ગુજરાતીઓ ભણે જ નહીં. પહેલી ભૂલ તો આપણે એ કરી કે આઠમાંથી અંગ્રેજી રાખો, બસ અંગ્રેજીની જરૂર જ નથી. બહુ મોટી પાયાની ભૂલ કરી દીધી. બે પેઢીઓનું નિકંદન કાઢી નાખ્યું, બે પેઢીઓ. આદર્શવાદ સારો છે અને વાસ્તવિકતાની નજીક હોય તો સારો છે. જો વાસ્તવિકતા વિનાનો આદર્શવાદ હોય તો એ તો પગ કાપવાનું કામ છે. હવે મળે મળે આપણે થોડાક સાવધાન થયા. જ્યારે આ સરદાર પટેલ સેવા સમાજનું ખાતમુહૂર્ત થયેલું ત્યારે મેં કહેલું આપણા છોકરાઓને આઈએએસ તૈયાર કરો, એમના માટે ટ્રેનિંગનો ક્લાસ ખોલો, એમને અંગ્રેજી બોલતા ધડ અંગ્રેજી બોલતા શીખવાડો કે પરીક્ષામાં પાસ થાય. અને મને આનંદ છે કે આ સંસ્થાએ એ કામ ઉપાડી લીધું.
ઉપાડી લીધું એટલું જ નહીં, એના પરિણામ પણ આવ્યા. આવ્યા બધા એના પરિણામ પણ આવ્યા. તમે બધા જ વેપારીઓ થશો. વેપારી એટલે શું? તમારી પાસે લાખો રૂપિયા છે, કરોડો રૂપિયા છે, ચોટી તમારા હાથમાં નથી. અમદાવાદની ચોટી તો અમદાવાદના કલેક્ટરના હાથમાં છે, પોલીસ કમિશનરના હાથમાં છે. એ ધારે ત્યારે તમારા ઉપર દરોડો પાડી શકે. મેં જોયું ને હમણાં નિર્માવાળાની શું કર્યું, ધારે ત્યારે તમને કોડીના બનાવી શકે છે. એ ચોટી એના હાથમાં છે. હા, અંદર ખાને તમે કંઈક જુક્તિ મુક્તિ કરો તો વાત જુદી છે, પણ ચોટી તો એના હાથમાં છે. અને એટલે સરદાર પટેલ છે એ અગમ બુદ્ધિ છે. એમણે કહ્યું ખાલી પટેલ જ નહીં, બધી પ્રજાને એટલું ભણાવો એટલું ભણાવો એટલું ભણાવો કે અહીંથી કેટલાય નોબેલ પ્રાઇઝ લેનારા નીકળે. ખોળતા લોકો આવે, ચોટી એના હાથમાં છે. હમણાં થોડા દિવસ પહેલાની જ વાત કરું, સરકારના એક ખાતામાં એક ભાઈ છે, એનો પગાર 30,000 રૂપિયા. સરકારી ખાતું કોઈ અર્ધ સરકારી કેવું કઈ પગાર પછી અટકી ગયો, ના વધારે. પેલા એ કહ્યું કે વધારો વધારો કે નહીં, હવે નહીં વધે. અંબાણીને ખબર પડી, અંબાણી એને કહ્યું તારો પગાર 1,30,000, ખાલી 30 નહીં 1,30,000. નોકરી છોડીને આવતો હવે એને, નોકરી છોડી એટલે પેલા એ કહ્યું 3 વર્ષ છે, 3 મહિનાની મુદત